ગુડ મોર્નિંગ મિત્રો. તો ચાલો હવે આપણે નવમા ધોરણની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવવાનું શરૂ કરીએ છીએ. બરાબર છે, તમે આ ચેપ્ટર ભણો છો અત્યારે, બરાબર છે. તો તમે આની આગળ આ ચેપ્ટર એટલે કે ગણિતની અંદર તમે ભૂમિતિનો પ્રાથમિક જે ખ્યાલ ખરો એ તમે મેળવી ચૂક્યા હશો. બરાબર છે, તમને પેમ્પલેટ જે ખરું ભૂમિતિનું આપણે તૈયાર કરેલું છે એ તમને મળી ગયું હશે અને તમે એ પેમ્પલેટ ભણી લીધું હશે. એની અંદરની બધી થિયરીઓ યાદ રાખી હોય, બરાબર છે, એની અંદર આવતી બધી વ્યાખ્યાઓ યાદ રાખી હોય, તો આપણે આજે નવમા ધોરણનું યુક્લિડની ભૂમિતિનો પરિચય અને એની આગળના બધા જેટલા પણ ચેપ્ટર છે એ સમજવામાં તમને એકદમ મદદરૂપ થઈ રહેશે. એટલે તો તમે એ ચેપ્ટર એટલે કે પેમ્પલેટમાંથી ભણાવેલો ભૂમિતિનો જે બેઝિક ખ્યાલ છે એ જો તમે ના જોયો હોય તો પ્લીઝ તમે એક વખત એને જોઈ લેજો, બરાબર, અને પછી તમે આ વિડીયો સમજવાનું કામ ચાલુ કરજો. બરાબર છે, ચલો શું કહે છે, પ્રાસ્તાવિકથી શરૂ કરીએ છીએ આપણે. ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. ભૂમિતિને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે ભાઈ? જીઓમેટ્રી. જીઓમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓમેટ્રિક એટલે ભાઈ બે વર્ડ ભેગા કરીને બનાવેલો છે, એક તો જીઓ અને બીજું છે મેટ્રિન. જીઓ અને મેટ્રિનને ભેગા કરીએ શબ્દ બને છે જીઓમેટ્રિન, જીઓમેટ્રી કે જેને આપણે ભૂમિતિ કહીએ છીએ. ખાસ સમજો શું કહેવામાં આવે છે, જુઓ, જીઓ અને મેટ્રિન એ બે શબ્દ ભેગા થાય છે, જેમાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિનનો અર્થ થાય છે માપવું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી આપણે ખાસ 2 માર્કના દાખલાઓ કે 3 માર્કના દાખલાઓ એવું કશું નથી પૂછાતું. આ ચેપ્ટરમાંથી આપણને પરીક્ષામાં 1 માર્કની ખાલી જગ્યા કે ખરા ખોટા કે પછી 1 માર્કના સવાલ જવાબ કે વ્યાખ્યા કે પૂર્વધારણા લખો એવું 1 માર્કનું જ પૂછી શકાય એ રીતનું આ ચેપ્ટર છે. એટલે તમે સમજી શકતા હશો કે આ ચેપ્ટરની અંદર દરેકે દરેક લીટીની અંદર દરેકે દરેક લાઇનની અંદર આવતા આ જે શબ્દો છે કે આ જે આપને આપવામાં આવતી વિગતો છે માહિતી છે તો એ તમારે ખાસ મોઢે રાખવાની રહેશે. કારણ કે 1 માર્કમાં આમાંથી ઘણું બધું પૂછી શકાય એવી માહિતી અંદર આપેલી છે. બરાબર છે, એટલે પ્રાસ્તાવિકને બરાબર આપણે સમજીશું અને જેટલું પણ સમજીએ એને યાદ રાખવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો શું યાદ રાખીશું ભાઈ, ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે અને જીઓમેટ્રી શબ્દ 2 શબ્દથી ભેગા કરવાથી બનેલો છે, જીઓ અને મેટ્રિન. તો જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રિનનો અર્થ માપવું થાય છે. ભાઈ આગળ વધીએ, જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. ભાઈ જમીનના માપનની જરૂરિયાત ઉત્પન્ન થઈ હતી, જમીનને ભાઈ જમીનને ક્યાં માપવી પડે? તો ભાઈ જમીન ધારો કે પહેલાંના જમાનાની વાત કરે તો લોકો ખેતી કરતા હતા, એટલે પોતાના અમુક ખેતરની સીમા નક્કી કરેલી હોય કે ભાઈ અહીંયાથી આટલું મારું ખેતર, પછી એ સીમા કુદાવે એટલે બીજાનું ખેતર, તો જમીનને માપવી પડે. પછી ધીમે ધીમે જમીનને માપતા માપતા જમીનની બાજુમાં કે જમીનમાં જ કે ખેતરની ભૂમિમાં જ લોકો ઘર બાંધતા થયા. તો ઘર બાંધે તો એના માટે પણ જમીનનું માપન તો કરવું પડે કે નહીં, કે આપની કેટલા બાય કેટલાની જમીન છે, એમાં આપણે બેડરૂમ કેટલા માપનો બનાવીશું, એમાં કિચન કેટલા માપનું બનશે, એમાં સુવાનો ઓરડો કેટલા માપનો બનશે. પછી તો ધીમે ધીમે પેલા પિરામિડ બનવા લાગ્યા. તો જમીનના માપન કર્યા વગર થોડી આ બધી વસ્તુ શક્ય થાય કે એમને બધું બાંધકામ કે પૂરું થવાનું હતું. બરાબર ને, એટલે છે ને જ્યારથી જમીનના માપનની જરૂરિયાત ઊભી થઈને ત્યારથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. બરાબર છે, હજુ આપણે આગળ વધીએ છીએ, સાંભળતા રહેજો. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો. પ્રાચીન સંસ્કૃતિમાં તમને મેં કીધું કે ભાઈ કઈ રીતે આપણે પિરામિડ બનાવતા હતા, કઈ રીતે અલગ અલગ આ લોકો જમીન પર પ્રતિમાઓ ઊભી કરતા હતા. બરાબર ને, તો અલગ અલગ વસ્તુના માપન માટે, જમીનના ખેતરોના માપન માટે, તો ભાઈ ગણિતની આ શાખાનો પછી ઉદ્ભવ થયો હતો. ખાસ સાંભળજો, ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાઝ, બરાબર છે, જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. બરાબર છે, એ લોકોને શું કહે છે કે સાંસ્કૃતિક સંસ્કૃતિ
બરાબર છે. જેમ કે આપણે સમજો કે આપણે ધારો કે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં તો પહેલાંના જમાનામાં યજ્ઞ હવનો ખૂબ થતા, અત્યારે પણ થાય છે. તો યજ્ઞ હવન ખૂબ થાય તો એ પેલું યજ્ઞ માટેની પેલી ચોરસ કુંડી બનાવવામાં આવતી, તો જમીનને માપીને એની ઉપર ઈંટથી બનાવવામાં આવતી, એમાં પણ દાદર જેવો શેપ હોય ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં, બરાબર ને. તો હવે એ જમીનને માપ્યા વગર કે કોઈ પણ પ્રકારના માપન વગર તો એ વસ્તુ બની જ ના શકે, માપનની જરૂરિયાત તો ઊભી થઈ. જેવી રીતે ભારતની સંસ્કૃતિમાં આવું એક યજ્ઞ કે હવન કુંડ બનાવવાનું હોય અથવા તો બેસવા માટે આપણે આસનિયા બનાવીએ, તો એ પણ કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ચોરસ કે લંબચોરસ આકારના જમીન પર બેસવાનું બનાવીએ, બરાબર છે. તો જેવી જેવી અલગ અલગ દેશમાં અલગ અલગ લોકોની સંસ્કૃતિ હતી તો એ પ્રમાણે જે કંઈક વસ્તુ બનાવવાની હોય તો એ બનાવવા માટે કેટલીક એ લોકોને વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો કે ભાઈ હવે આ હવન કુંડ એક્ઝેક્ટ આપણા મનમાં જે વિચાર આવ્યો કે આવો બનાવવાનો તો બનાવીએ કેવી રીતે, માપન કરી આવું કરતો ના જ બને ને. તો એના માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ કે ભૂમિતિનો વિકાસ થશે તો ભાઈ આપની આ સમસ્યાનો ઉકેલ આવશે, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ, ચાલો સાંભળતા રહેજો. શું કહે છે કે ભાઈ ઉદાહરણ તરીકે, એકાદ મેં તમને ઉદાહરણ આપ્યું, બુકમાં પણ ઉદાહરણ આપે, જુઓ શું કહે છે કે જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું હતું ને ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલ સીમાઓનો નાશ થઈ જતો હતો. કે ભાઈ પેલું બાઉન્ડ્રી પર બધું લાકડા વાકડા કંઈ બાંધી રાખેલા હોય કે ભાઈ આટલું જમીન આપની છે, બાજુની જમીન પહેલાંની છે. હવે જ્યારે પણ નાઇલ નદીમાં પૂર આવતું, નદીમાં પૂર આવે એટલે શું છે કે આજુબાજુના ખેતરોમાં પણ પાણી ઘૂસી આવતા, અને પાણી ધમાધમ ઘૂસી આવે એટલે તો બરો વિનાશ નોતરે હતો, બરાબર ને. તો આ બધું વેરવિખેર થઈ જાય, જ્યારે સીમાંકન માટે લાકડાઓ મૂકેલા હોય કે વોટેવર કંઈ બી મૂકેલું હોય તો બધું જમીન દોસ્ત થઈ જતું. નદીનું પાણીનું પૂર આવે, પૂરના પાણીમાં તણાઈ તણાઈને દૂર દૂર સુધી પહોંચી જતું, તો ફરીથી પછી આપણે સીમાંકન કરવું પડે કે ભાઈ આપણી જમીન કેટલી હતી ને પહેલાંની કેટલી હતી. પછી એમાં ઝઘડા થાય કે ભાઈ મારી આટલા સુધી જમીન હતી, પેલો કે મારી આટલા સુધી જમીન હતી, લોચા પડી જાય, બરાબર ને. તો અહીંયા લખેલું છે જુઓ કે આવે પૂર હોનાર પછી સીમાઓની પુનઃ સ્થાપના કરવામાં આવતી હતી, બરાબર ને. તો ભાઈ આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટે સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક ટેકનિક વિકસાવી હતી કે ભાઈ દર વખતે નાઇલ નદીમાં પૂર આવે, દર વખતે સીમાંકનમાં લોચા પડી જાય એનો કોઈ મતલબ નહીં, એના કરતાં પેપર કાગળ લો, એક લખાણ લો કે ભાઈ આની પાસે આટલા ક્ષેત્રફળની જમીન છે, આટલા બાય આટલાની 14x18 કે જે કંઈ ગાળો હોય એ લોકોને માપવાનો એકમ જે હોય તે, પહેલાંની જમીન આટલી, પહેલાંની જમીન આટલી. તો ભાઈ આ જમીનનું માપન કરવું હોય, ક્ષેત્રફળના એકમ બનાવવા હોય તો એના માટે ભૌમિતિક ટેકનિક વિકસાવવી પડે, એમને એમ ના થાય, બરાબર છે. હજુ આગળ વધીએ ભાઈ, એના આધારે લોકો શું કહે છે કે ભાઈ ધાન્ય ભંડારના ગણતરી, ધાન્ય ભંડારનું ઘનફળ કેટલું છે, કેટલું અનાજ અંદર આવી શકે જાણવું પડે ને ભાઈ. ખેતી કરી તો ખેતી પછી જે આપણે ધાન્ય ઉત્પન્ન થયું છે તો એને કોઈ જગ્યા પર સ્ટોર કરવો પડે પહેલાં. તો ભાઈ જે આપણા અનાજ ઉત્પન્ન કર્યું ખેતરની અંદર તો એ અનાજ મારા ધાન્ય ભંડારોમાં સ્ટોર થઈ રહેશે કે નહીં થઈ રહેશે, તો એના ઘનફળની ગણતરી કરવી પડે. તે તથા પિરામિડના આડછેદ માટે નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પિરામિડ આવી ગયું ને બરાબર, જૂના જમાનામાં રાજા મહારાજાઓ એ જમાનામાં મળતા તો એના પિરામિડ બનાવી દેતા, તો પિરામિડ એમનેમ થોડી બને કોઈ પણ પ્રકારના માપન વગર, બરાબર ને. નાનામાં નાનું સમજો કે આપણા ઘરમાં એક નાનામાં નાનું ટેબલ બનાવવું હોય ને નાનું અમથું, તો એ પેલો મિસ્ત્રી આવેલો હતો કે કેટલાય પ્રકારના માપ લે, લાકડું કાપે છીલે 10 વખત માપ લે પછી એ ટેબલ બનતું હોય, એમને એમ ના બને. તો આ તો કેટલો મોટો પિરામિડ બનાવવાનો, માપન વગર પોસિબલ બને જ નહીં, બંધ બેસતું આવે જ નહીં કોઈ વસ્તુ, બરાબર ને. હજુ આગળ વધીએ, એ માટે કપાયેલ પિરામિડના એટલે કે આડછેદના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા, બોલો કે ભાઈ આનું ઘનફળ કેટલું ને શું છે એનું પણ એ લોકોને નોલેજ હતું, સૂત્ર પણ એ લોકોને ખબર હતું એ જમાનામાં. હજુ આપણે આગળ વધીએ છીએ ભાઈ, તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે, હા ભાઈ ઘન આકૃતિ છે, એનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોઈ શકે. પિરામિડનો પાયો ત્રિકોણ પણ રાખી શકાય, પિરામિડ રચવો હોય તો એનો પાયો ચોરસ પણ હોઈ શકે કે તમે અન્ય બહુકોણ એટલે કે પંચકોણ ષટ્કોણ બી રાખી શકો. અને તેની ભાઈ બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુમાં મળતા ત્રિકોણો બનાવે છે. પાયો કોઈ પણ આકારનો હોય, પિરામિડ હોય ને પિરામિડનો પાયો ત્રિકોણ આકારનો પણ હોય, ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય, પણ એની જે આજુબાજુની સપાટીઓ જે ખરી ને ભાઈ એ તો ભાઈ ત્રિકોણ જ હોય. તમે પિરામિડ જોયો હોય તો તમને ખ્યાલ આવી જશે.
બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ, નવી વાત કરીએ. જુઓ ભારતીય સંસ્કૃતિની કંઈક વાત ચાલે છે, બરાબર સાંભળજો. શું કહે છે કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદારો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ નદીના કિનારે કોઈ સંસ્કૃતિ પહેલાંના જમાનામાં રહેતી હતી, બરાબર છે. આ આ સંસ્કૃતિ કઈ રીતે રહેતી હતી, એ લોકોનું નગર રચના કઈ રીતની હતી, મારા ખ્યાલથી તમે સમાજ વિદ્યામાં ભણી ગયા છો, બરાબર છે. બીજું કે આ મોહેંજો દાડો કરીને એક ફિલ્મ, એક મૂવી પણ આવેલું છે, બરાબર. તમે કદાચ એ ફિલ્મ એટલે કે મૂવી જોયું હોય તો તમને એ વખતના એ લોકોના ઘર કેવા હતા, એ લોકોની રહેણી કરણી કઈ રીતે હતી, ખેતીવાડી કઈ રીતે કરતા હતા, વ્યવહાર કઈ રીતે ચાલતો હતો, તમને એ સમજવા મળશે. તો સિંધુ નદીના ખીણ પ્રદેશની અંદર આ જે વસ્તી રહેતી હતી, તો એમ કહે છે કે અંદાજે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાંની વાત છે. ઈસવીસન શરૂ થયાને આજે 2020 વર્ષ થયા. આપણે 2020 વર્ષથી ગણતરી કરીએ છીએ કે ભાઈ ઈસવીસન 1, 2, 3, 4, 5 એમ કરતાં કરતાં આજે આપણે ઈસવીસન 2020 પર આવેલા છે. તો આ સિંધુ ખીણ પર વસ્તી, આજે મોહેંજો દાડોની જે વસ્તી ખરી, એમ કહે છે કે આપણે ઈસવીસનની શરૂઆત કરીને એના પણ 3000 વર્ષ પૂર્વેની વાત છે. એટલે આજથી જોવા જઈએ તો આજથી લગભગ 5000 વર્ષ પહેલાંની વાત. તો આજથી 5000 વર્ષ પહેલાં પણ એમ કહે છે કે સંસ્કૃતિમાં આપણે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. તમે SS માં ભણ્યા હશો એ લોકોની ગટર વ્યવસ્થા કઈ રીતની હતી, નહેર વ્યવસ્થા કઈ રીતની હતી, બાંધકામ કઈ રીતનું હતું. તો આ બધું ગટર ને નહેર અને આ બાંધકામ જમીનનું માપન કે કોઈપણ પ્રકારના માપન કર્યા વગર તો બને જ નહીં ને સુવ્યવસ્થિત. એટલે એ જમાનામાં 5000 વર્ષ પહેલાં પણ ભૂમિતિનું જ્ઞાન લોકોને હતું એમ કહેવાની વાત છે. હજુ આપણે આગળ વધીએ. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. એ લોકોના શહેરો જતા એકદમ યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા, બાંધકામ એકદમ જોરદાર, શહેરો ઉત્તમ રીતે વિકસાવેલા હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર, એકદમ સીધા સમાંતર રસ્તાઓ એ લોકો બનાવેલા હતા. ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી, આપણા જેવું જ બોલો, જમીનમાંથી બોલો ગટર લાઈન બહાર કાઢેલી. મકાનના ઓરડાઓ પણ જુદા જુદા આકારના બનાવતા, એ લોકો ચોરસ, લંબચોરસ, બહુકોણ. એ બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંક ગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી ઈંટો જે છે એ ભથ્થામાં પકાવવામાં આવતી હતી અને એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. એટલે લંબાઈ ધારો કે 4 સેન્ટીમીટર હોય, પહોળાઈ 2 સેન્ટીમીટર, ઊંચાઈ 1 સેન્ટીમીટર, એવી માપ ટુ માપ બધી ઈંટો એક્ઝેક્ટ માપની કાઢતા ભથ્થામાંથી. જેવી રીતે અત્યારે આપણે ઈંટનું માપ ફિક્સ છે કે એક ઈંટની લંબાઈ પહોળાઈ આટલી હોય તો બાકીની 10, 500, 1000 મકાન બનાવવા જેટલી ઈંટ લાવીએ ને બધાની લંબાઈ પહોળાઈ સરખી જ હોય, એવી રીતે આ લોકો પણ એક્ઝેક્ટ માપની ઈંટ ઉતારતા હતા પથ્થામાંથી. તો આ વસ્તુ આપણે દર્શાવે છે કે ભાઈ એ જમાનાના લોકોને ભૂમિતિનું નોલેજ કેટલું ખતરનાક હતું, બરાબર છે. હજુ ખાસમાં ખાસ આગળ વધીએ છીએ. તમે દરેકે દરેક વસ્તુ સમજવાની કોશિશ કરજો, કારણ કે દરેકે દરેકમાંથી તમને એક એક માર્કના સવાલ બનાવીને પૂછી શકે છે કે ભાઈ ઈંટનું માપ કેટલું રાખતા હતા, એ લોકોની ગટર વ્યવસ્થા અને કઈ કઈ વ્યવસ્થા એક સમાન હતી, રસ્તા એકબીજાને કેવા હતા. બરાબર, દરેકે દરેક લાઈનમાંથી આડા અવળા તમને પ્રશ્નો તરી પૂછી શકાય એ રીતનો છે. હજુ આપણે આગળ વધીએ છીએ ભાઈ. પ્રાચીન ભારતમાં સુલબા સૂત્ર એટલે કે ઈસવીસન 800-500 વર્ષ પૂર્વેની વાત છે. પ્રાચીન ભારતમાં સુલબા સૂત્ર ભાઈ એમ કહે છે કે એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. ભૌમિતિક રચના માટે બરું કંઈ એનું નોલેજ એક ગ્રંથમાં લખેલું હતું, ભૂમિતિનું નોલેજ એક ગ્રંથમાં લખેલું હતું, નામ એનું સુલબા સૂત્ર, બરાબર છે. હજુ આગળ વધીએ ભાઈ. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. ભારત દેશની વાત કરીએ તો પૂજાની વિવિધ સામગ્રી બનાવવાની હોય, અગ્નિકુંડ એટલે કે હવનકુંડ જેની મેં તમને વાત કરી બનાવવાનું હોય, તો ભાઈ ભૂમિતિના નોલેજ વગર તો ના જ બને. એટલે એમ કહે છે કે આપણા અહીંયા ભૂમિતિનો ઉદ્ભવ એ સમયથી શરૂ થઈ ગયો હતો. ભાઈ પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું કે ભાઈ અગ્નિકુંડ આટલા જ માપનો હોવો જોઈએ, પેલું આ જ હોવું જોઈએ, સ્પષ્ટ નિયમો, સ્પષ્ટ આદેશોનું પાલન થતું હતું. હજુ આગળ વધીએ. ગૃહસ્થ કર્મકાંડ માટે ઘરમાં કરવાનો હોય તો
ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો. ભૂમિતિનું નોલેજ હતું એટલે જો આના પરથી આપણને ખ્યાલ આવે. આ બધી વસ્તુ ભાઈ જમીનમાં ખોદકામ કરતા પાંચ પાંચ છ છ હજાર વર્ષ પૂર્વે, 800-500 વર્ષ પૂર્વેની બધી વસ્તુઓ જમીનમાંથી મળી આવે એટલે આપણે ખબર પડે કે એ લોકો આ વસ્તુ બનાવતા હતા, તો એ લોકોને ભૂમિતિનું નોલેજ હોવું જ જોઈએ. હજુ આગળ વધીએ ભાઈ, જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. હજુ આગળ વધે, ખાસ સમજો ભાઈ, શ્રી યંત્ર જે હિન્દુ ધર્મના લોકો હોય એ લોકોના ઘરમાં જે દેરાસર હોય, મંદિર એવું હોય, તેમાં શ્રી યંત્ર મૂકેલું હોય. તમે ચેક કરજો, એ શ્રી યંત્ર હોય ને તો એની અંદર અંદરો અંદર ગૂંઠાયેલા 9 સમુદ્રી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. શ્રી યંત્ર એકની અંદર એક ઓવરલેપિંગમાં 9 જેટલા સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કઈ કે શ્રી યંત્રમાં અંદર અંદર કેટલા સમુદ્રી બાજુ ત્રિકોણ બનેલા છે, ગૂંઠાયેલા છે, તો લખવાનું 9. હજુ આગળ વધીએ ભાઈ, આ બધા ત્રિકોણ એવી રીતે ચોક્કસ ગોઠવાયેલા છે કે જેમાંથી 43 જેટલા ઉપત્રિકોણ બને. બોલો, એકની ઉપર એક તમે ઓવરલેપિંગમાં આકૃતિ દોરશો ને, એટલે એક ત્રિકોણ ને બીજો ત્રીજો ત્રિકોણ, ચોથો ત્રિકોણ, 9 ત્રિકોણ દોરશો તો ટોટલ 43 ઉપત્રિકોણ અંદર બનશે. આ બધી પૂજાની સામગ્રીઓ કહેવાય, વેડીઓ કહેવાય. તો શું કહે છે કે જોકે આ વેડીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ એની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી કે એક્ઝેક્ટલી કઈ રીતે ભૂમિતિની શોધ થઈ હતી ને એ લોકોને કઈ રીતે નોલેજ હતું ભાઈ એ આપણને કંઈ ખબર નથી. પણ એટલું ખબર પડે છે ભાઈ આ ઉદાહરણ પરથી કે ભાઈ ભૂમિતિનો વિકાસ અને એનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો. દરેકે દરેક લોકો બરાબર ચોરસ, આસમી, લંબચોરસ, ઓરડાઓ અને બધું બનાવતા હતા, પણ એ લોકોને એવું ના ખબર હતું કે ભાઈ એને ભૂમિતિ કહેવાય. જાણતા બધા હતા કે ભાઈ આપણે આ રીતે બનાવવાનું, આ રીતે માપન કરવાનું, એવું બધું ખબર હતી, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ, પરંતુ આ જે નોલેજ હતું ને એ બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું, તો આમ તેમ ચલાવી લેતા, એક્ઝેક્ટ માપન નહીં થતું ને એટલા માટે. હજુ આગળ વધીએ ભાઈ, પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની ગતિવિધિઓની એક રોચક વાત એ છે, જાણવા લાયક એટલે કે રોમાંચક વાત એ છે કે એનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તો તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા તો કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. ધારો કે ભાઈ એ જમાનામાં 5000 વર્ષ પૂર્વે હું જીવી રહ્યો છું, મને આ વસ્તુ ઘર કઈ રીતે બનાવો, જમીનનું માપન કઈ રીતે કરવું એ નોલેજ છે, તો હું હવે હું કંઈ વર્ષોના વર્ષ તો રહેવાનો નથી, મરી જઈશ, તો મારે મગજમાં જે નોલેજ છે, જે જ્ઞાન છે તે લોકોને આપું, તો લોકો એનો ઉપયોગ કરશે ને ભાઈ. તો હું લોકોને મૌખિક સમજાવી દેતો, પ્રેક્ટિકલ નોલેજ આપી દેતો કે ચલ ભાઈ, તો બે માણસ આમાં ભેગા કરો, આમ કરવાનું પહેલી રીતે બનાવવાનું, આમ કરવાનું પહેલું કરવાનું, એમ કરીને કાં તો આ લોકોએ એકબીજાને મૌખિક રીતે જ્ઞાન આપ્યું અથવા તો તાડના વૃક્ષ પર સંદેશ લખેલો. જે રીતે અત્યારે આપણે શું છે કે ભાઈ પુસ્તકમાં બધું જ્ઞાન છે, બધું જ્ઞાન પુસ્તકમાં અક્ષર આપણે મૂકીને છાપીને બધું કમ્પ્લીટ કરીને ગયેલા છીએ, બરાબર ને? એટલે પેઢી દર પેઢી બધા આપણા જે છોકરાના છોકરાઓ બધા આવશે તો પુસ્તકમાંથી બધું ભણ્યા કરશે, બરાબર છે? તો એ આ લોકો તાડના વૃક્ષ પર સંદેશો લખતા, કાં તો બીજી કોઈ ટેકનિકથી એમ કહે છે કે એકબીજાને નોલેજ આ લોકો આપતા હતા. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે ખાસ ધ્યાન રાખજો, બેબિલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ જ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી હતી. બહુ વ્યવસ્થિત લોકો અભ્યાસ કરતા. તેમજ આવું જ ભારત અને રોમમાં પણ રહ્યું. ભારત અને રોમમાં પણ ભૂમિતિને એકદમ મસ્ત દ્રષ્ટિકોણવાળો જોયો. હજુ આગળ વધીએ, ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવિષ્ટ થતું હતું. ખાલી પરિણામ આવતા પણ એ કેવી રીતે આવતા એની ખબર હતી. એમાં વિધિ એટલે કે પ્રક્રિયાઓના કોઈ પણ વ્યાપક નિયમ આપવામાં આવતા નથી, આવ્યા નથી. કોઈ નિયમ નથી કે ભાઈ આ આ થાય, આ પેલું પેલી રીતે થાય, પેલું તેલી રીતે થાય, હવે એને નિયમ કહેવાય, આ કહેવાય, એવું કંઈ નહીં હતું અંદર. એમ ખરેખર જોવા જઈએ તો બેબિલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્ય માટે કર્યો, મતલબ કે ચીજ વસ્તુ બનાવવા માટે કર્યો, અને તેને ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક પર ભાર આપવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કેવી રીતે થાય છે. તર્ક એટલે કે જેનું જે સ્માર્ટ કામ ખરું, કે ભાઈ પહેલાં બધા લોકોને ખબર હતી કે ભાઈ આમ કરવાનું, પેલું કરવાનું, પેલું કરવાનું, પણ આ જે ખરા ને ગ્રીસવાસીઓ, ગ્રીકવાસીઓ
બરાબર છે, એ લોકો જ આની અંદર એમ કહે છે કે વધારે ઊંડાણપૂર્વક ઉતારતા કે ભાઈ પેલું આ આમ જ કેમ, ભાઈ પેલું પેલું જ કેમ, એ તર્ક શું છે, પાછળનો લોજિક શું છે એની પર ધ્યાન એમ કહે છે કે ગ્રીકવાસીઓ જ આપ્યો હતો. બરાબર છે, હજુ આપણે આગળ વધીએ, ચાલો સાંભળતા રહેજો. ચાલો શું કહે છે કે ભાઈ ગ્રીસવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને એમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં આવતી હતી. એ લોકોની જે રુચિ, એ લોકોનો જે હતો ને કે ભાઈ આ આમ કેમ થાય છે, પેલું પેલું કેમ થાય છે, તો એની પાછળના જવાબો પણ એ લોકો શોધતા કે આ વસ્તુ આ થાય છે તો એની સાબિતી શું છે એ પણ શોધતા. બીજું કે આ આમ થવાનું કારણ ખરેખર આપણે જે માનીએ છીએ કે આ વિધાન આપણે જે બનાવ્યું કે આ નિયમ જે આપણે બનાવ્યો એ સાચો છે કે ખોટો છે, મતલબ કે એની સત્યાર્થતા પણ ચકાસવામાં આવતી હતી. ભાઈ એક ગણિતશાસ્ત્રી થેલ્સ ને એ વાતનો શ્રેય જાય છે, જો ગ્રીકની અંદર એમ કહે છે ને કે આ બધું ચેક કરવાનું કે ચેક સાચું છે કે ખોટું છે, એનું પાછળનું તર્ક શું છે, લોજિક શું છે, તો ભાઈ થેલ્સે આમાં બહુ મહેનત કરી. એક ગ્રીક ગણિતશાસ્ત્રી છે થેલ્સ, એને એક વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલાં જ્ઞાત સાબિતી આપી હતી. એ કોઈ પણ વસ્તુ આપણે લોકોને આમ કહીએ કે જો આમ કરવાનું પેલું કરવાનું, તો ક્યારેક ક્યારેક લોકોના મનમાં વિરોધ પણ આવે કે આ આમ જ કેમ કરવાનું, પેલું પહેલી રીતે કેમ નહીં થાય, પાછળ તર્ક વિતર્કો અમુક વાર લાગે. બરાબર ને, તો આપણે શું કરવું પડે કે આપણે જે વિધાન બોલીએ છીએ એ સદા માટે સાચું છે, તો આપણે એની સાબિતી આપવી પડે કે જો ભાઈ પેલું આ રીતે થાય છે ને, એટલે એની સાબિતી મળે કે આ આમ જ કરવું પડે, સમજાવવું પડે, સાબિત કરવું પડે. સાબિત નહીં આપી શકીએ તો નહીં ચાલે. જેમ કે આપણે અદાલતમાં કોઈ ચોરને લઈ જઈએ, બરાબર છે, તો જજની આગળ આપણે ખાલી એમ બોલીએ કે આ ચોર છે, તો એ વસ્તુ જજ નહીં માને. બરાબર ને, તો આપણે શું કરવું પડશે કે ભાઈ સાબિત કરવું પડે કે ભાઈ આ ટાઈમ પર એ ઘરમાં હાજર હતો, કે ભાઈ એના એના હાથમાંના પેલા કંઈ વાળ અહીંયા પડેલા છે, એનું કંઈ ધારો કે કંઈ લોહી પડેલું હોય, એને જે બુટ ચંપલ પહેરા હોય એના ઘરમાં નિશાન મળી આવે, કંઈક ને કંઈક સાબિતી આપને આપવી પડે. હાથમાં એની ઘડિયાળ કંઈ પડી ગઈ હોય તો ખબર પડે કે આની ઘડિયાળ છે, મને એના પેલાના જેનું ઘર જેના ઘરમાં ચોરી થઈ ત્યાંથી આ ઘડિયાળ મળી, તો સાબિતી આપવી પડે, તો સામેવાળો વ્યક્તિ સ્વીકારે કે ભાઈ હા આ ચોર હશે. ધારો કે કોઈ પુરાવા જ ના હોય તો સાબિત નહીં થાય કે ચોર છે. બરાબર ને, એવી જ રીતે આ જગ્યા પર પણ એવું જ છે કે દરેક વસ્તુને અમુક વખત સાબિત કરવી પડતી હોય છે. બરાબર ને ભાઈ, આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. વાત તો સાચી છે ને, વર્તુળનો વ્યાસ, ભાઈ વર્તુળ બધાને ખબર કે નહીં ખબર, જુઓ વર્તુળ કોને કહેવાય, તો ભાઈ ધારો કે આ વર્તુળ, સોરી વર્તુળ કોને કહેવાય, આપણે વાત કરીએ બોલો આને વર્તુળ કહેવાય. હવે વર્તુળનો વ્યાસ દોરવાનો હોય તો આપણે શું કરીશું, વર્તુળના બરાબર વચ્ચે સેન્ટરમાંથી એક રેખાખંડ દોરીશું, તો શું કરશે, વર્તુળનો જે આપણે વ્યાસ દોર્યો વર્તુળને બે સમાન ટુકડામાં વિભાજિત કરે. બોલો દિમાગમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ આ વસ્તુની સાબિતી એમ કહે છે કે કોણે આપી, તો આ જે થેલ્સ છે ને એમણે આપી. આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, એટલે બે સમાન ભાગમાં વિભાજન કરે છે. આગળ વધીએ. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ, ઈસવીસન પૂર્વે 572 પહેલાં થઈ ગયા હતા. પાયથાગોરસનું નામ તમે કદાચ સાંભળું પણ હશે. ભાઈ એના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય છે, જો ગુરુ પણ એટલા હોશિયાર અને એનો શિષ્ય પણ એટલો હોશિયાર કે વિશ્વભરમાં ખ્યાતનામ છે. ભાઈ એમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું જ હશે. પાયથાગોરસ અને એના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી, બહુ બધા ભૌમિતિક અને ઘણા ઘણા ભૌતિક ગુણધર્મોની એ લોકોએ શોધ કરી, પાયથાગોરસ અને એના સાથીઓ, એની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ, અને ભૂમિતિના સિદ્ધાંતનો મહદ અંશે વિકાસ કર્યો. બરાબર છે, હજુ આગળ વધીએ. આ પહેલાં તમે આગળ વધતા પહેલાં ફોટો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, થેલ્સ. ઓકે ચાલો આગળ વધીએ. શું કહે છે કે આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી. ભાઈ આ જે ભૂમિતિનો વિકાસ થવાની જે ક્રિયા ખરી ને, ઈસવીસન પૂર્વે 300 વર્ષ સુધી ચાલુ રહી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ એટલે ભૂમિતિનું ખ્યાત નામ, એવું કહેવામાં આવે છે કે ભૂમિતિ જે સંપૂર્ણપણે અથવા તો એકદમ સુવ્યવસ્થિત રીતે જો કોઈકે બનાવી હોય, એને કોઈ જગ્યા પર ઉતારી હોય, પેપરમાં કે ચોપડીમાં લખી હોય, કે એના તર્ક વિતર્ક એને વ્યવસ્થિત સમજાવી હોય,
તો સૌથી પહેલું નામ આવે યુક્લિડ. એવું કહેવાય છે કે ભૂમિતિના જનેતા યુક્લિડ છે, બરાબર છે. ઈસવીસન પૂર્વે 300 વર્ષ સુધી અલગ અલગ જગ્યા પરથી ભૂમિતિનું થોડું 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 નોલેજ ભેગું થતું હતું, પણ બરાબર આ જ સમયે ઇજિપ્તની અંદર એલેક્ઝાન્ડ્રિયા નામના શહેરની અંદર એક ગણિત શિક્ષક નામેનું યુક્લિડ એ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એણે એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામનું એક પુસ્તક બનાવ્યું. એ જમાનામાં પુસ્તકને ગ્રંથ કહેતા. આપણે બી આ બધા ધાર્મિક ગ્રંથો બધા બનાવ્યા ને ભાઈ, એલિમેન્ટ્સ નામના તેના પ્રસિદ્ધ ગ્રંથ રૂપમાં એને વ્યવસ્થિત ભૂમિતિનું નોલેજ ભેગું કર્યું. એમણે એલિમેન્ટ્સને આ પુસ્તકમાં, એલિમેન્ટ્સ નામનું પુસ્તક ખરું ને, એને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. ટોટલ અંદર 13 ચેપ્ટર લખ્યા. જે રીતે આપણું ગણિતનું પુસ્તક છે તેમાં 15-16 પ્રકરણ ધારો કે છે, તો આ યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. એનામાં અંદર ભૂમિતિને લગતા 13 ચેપ્ટરોનો સમાવેશ કર્યો. એમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. 13 ચેપ્ટરનું લખાણ એટલું બધું વધે કે એને એક પુસ્તક છાપવી પડે, તો 13 ચેપ્ટરને એક પુસ્તક તરીકે ગણવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. ભાઈ ગણિતશાસ્ત્રી એમ કહે છે કે આ ભૂમિતિ જેને યુક્લિડ આપીને ભાઈ એટલી સાદી અને એટલી સરળ ભાષામાં આપી છે કે દરેક વ્યક્તિ એને આસાનીથી સમજી શકે છે. એટલે આપણે આ ભૂમિતિ શીખીએ છીએ તો આપણે આ શીખવામાં કોઈ વાંધો નથી આવ્યો, તો આપની જે આવનારી પેઢીઓ જે ખરી ને, જ્યાં સુધી મારા ખ્યાલથી આ વર્લ્ડ છે, જ્યાં સુધી માનવ વસ્તી છે, તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી આ યુક્લિડની ભૂમિતિને જ ભણશે. અત્યારે આપણે જે ભણી રહ્યા છે તો એ પણ યુક્લિડની જ ભૂમિતિ ભણી રહ્યા છે, બરાબર છે. કેવી રીતે આ ચેપ્ટર આગળ વધે તેમ તેમ યુક્લિડની બધી શોધો અને યુક્લિડની બધી પૂર્વધારણાઓ જોતા રહીએ. યુક્લિડનો ફોટો તમે જોઈ લો, બરાબર છે. ઈસવીસન પૂર્વે 325માં જન્મ, ઈસવીસન પૂર્વે 265માં એમનું મૃત્યુ. ઓકે, ચાલો આપણે આગળ વધીએ છીએ. પાંચ પોઈન્ટ 2માં લઈશું યુક્લિડની વ્યાખ્યાઓ, સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ. એટલે યુક્લિડે કઈ કઈ વ્યાખ્યાઓ આપી, સ્વયં સિદ્ધ સત્યો કયા કયા છે, પૂર્વધારણાઓ શું છે તે. ભાઈ યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા એવા વિશ્વના એક અમૂર્ત મોડલ, મતલબ કે પ્રતિમાન તરીકે ભૂમિતિને કલ્પી. એમણે ભૂમિતિને કઈ રીતે કલ્પી? એક અમૂર્ત મોડલ તરીકે બનાવ્યું ભૂમિતિને, બરાબર છે. હજુ આગળ વધીએ. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુઓ, રેખા, સમતલ, સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી. યુક્લિડ આ બધું કર્યું. પેમ્પલેટમાં આપણે ભણી ગયા છે કે બિંદુ, રેખા, સમતલ, બરાબર ને, આ લોકોની કોઈ વ્યાખ્યા જ નથી. બિંદુની વ્યાખ્યા નથી, અવ્યાખ્યાયિત પદ છે, રેખાના કોઈ વ્યાખ્યા નથી. આગળ વધીએ. અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થના અભ્યાસ પરથી ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી. ઘન પદાર્થ એટલે કે આપણે લંબઘન પદાર્થ કહીએ, સમઘન પદાર્થ કહીએ. લંબઘન પદાર્થની આકૃતિ તમને દોરતા આવડે, સમઘન પદાર્થની આકૃતિ દોરતા આવડે? આ બધું યુક્લિડ તરફથી આપણને મળેલી ભેટ છે. ભાઈ એક ઘન પદાર્થને આકાર હોય છે, ખબર છે, એને માપ હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય, એને એક સ્થાન હોય છે, તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે, બરાબર ને. એની સીમાઓને પૃષ્ઠ કહેવામાં આવે છે. લંબઘન પદાર્થને ટોટલ 6 સપાટી હોય, સમઘન પદાર્થને 6 સપાટી હોય. સમઘન પાછો જોયો હોય ને તો 6 સપાટી આવે, 1 થી 6 લખેલા હોય, તો દરેક સીમા એની સપાટીને પૃષ્ઠ કહેવામાં આવે. આગળ વધીએ. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. વાત સાચી છે ને? કોઈ પદાર્થ સમઘન મૂકેલો હોય તો સમઘનની બહાર એક અલગ દુનિયા, સમઘનની અલગ અંદર એક અલગ દુનિયા, અલગ થાય છે. એક પદાર્થને બીજા પદાર્થથી, એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને એને કોઈ જાડાઈ હોતી નથી. જેનું પૃષ્ઠ એટલે સપાટીની વાત કરે છે. સપાટી એકદમ પટલી હોય, જેમ કે પુસ્તકનું પાનું, એની જાડાઈ હોય તમે કહેશો કે ના, બહુ ઓછી હોય, એને જાડાઈ હોતી નથી. ભાઈ પૃષ્ઠની સીમા એ વક્ર કે સીધી રેખા હોય છે. કોઈ પૃષ્ઠની સીમા સીધી પણ હોય, કોઈની વક્ર પણ હોય. આપણે બોલ લઈએ તો બોલની સીમાઓ વક્ર હોય, પુસ્તક લઈએ, પાસો લઈએ, રમવાનો પાસો લઈએ, સપાટીઓ સીધી હોય. ભાઈ આ રેખાઓને અંત્ય બિંદુ હોય છે. સપાટી હોય ને, કોઈ પણ પદાર્થને સપાટી હોય તો સપાટી એક રેખા સ્વરૂપમાં સમજીએ તો એનો એ પદાર્થનો અંત આવતો હોય. આ રેખાને અંત્ય બિંદુઓ પણ હોય. સપાટી વિચારો સમતલ પાસાની, તો સમતલ પાસાની સપાટી એક રેખા સ્વરૂપમાં હોય, પણ એ રેખાને અંત્યબિંદુ પણ હોય. સપાટી છે ને, તો સપાટીને અંત્યબિંદુ હોય.
બરાબર છે. હજુ આપણે આગળ વધીએ, ચાલો જો શું લખેલું છે કે ઘન પદાર્થથી બિંદુઓ, ભાઈ તમારે ઘન પદાર્થથી બિંદુ સુધી જવાનું છે. એટલે પહેલાં ઘન પદાર્થ આવે, પછી સમતલ આવે, પછી રેખા આવે, પછી બિંદુ આવે. સુધીના તમે આ ત્રણ ચરણનો વિચાર કરો ને, તો પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ. અને વિસ્તરણ કયું આપણે વંચિત થઈએ છીએ, તો એ છે પરિમાણ. એને આપણે પરિમાણ કહીએ છીએ. પરિમાણ એટલે વિદ્યાર્થી મિત્રો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. કોઈ પણ પદાર્થ હોય ને તો એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય. સિવાય કે ખાસ સાંભળજો, હવે આપણે આ વસ્તુની આપણે વાત કરી છે તો ખાસ સમજજો ભાઈ. ભૌમિતિક ભાષામાં આપણે આ રીતે આમ તપકું કરીએ ને, તપકું જો મેં હમણાં કર્યું લાલ કલરનું, આ જગ્યા પર એક તપકું કર્યું, જુઓ ફરીથી કરું, જુઓ આ એક તપકું કર્યું, જુઓ આને બિંદુ કહેવામાં આવે છે. હવે આ બિંદુને હું તમને સવાલ પૂછું, લંબાઈ હોય તમે કહેશો કે ના, એને પહોળાઈ હોય તો એ ના, એને ઊંચાઈ હોય તો પણ તમે ના કહેશો. મતલબ કે એમ કહેવાય કે બિંદુને કોઈ પરિમાણ જ નથી. બિંદુના પરિમાણ કેટલા? તો ભાઈ ઝીરો. કેમ? કારણ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી. હજુ આગળ વધીએ, બિંદુથી આપણે વધીએ રેખા પર. બિંદુથી આપણે આગળ ક્યાં વધીએ ભાઈ? રેખા પર વધીએ. ખાસ સમજતા રહેજો. હવે આમે રેખા દોરી જુઓ. આ રેખાને એક જ પરિમાણ હોય અને એ છે એને લંબાઈ. એને 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 પરિમાણને કહેવાય લંબાઈ. રેખા પાસે લંબાઈ હોય, પહોળાઈ ના હોય, રેખા જાડી ના હોય, રેખા ઊંચી ના હોય, ઊંચાઈ ના હોય. જો પહેલાં મેં બિંદુ ભણાવ્યું, બિંદુને એક પણ પરિમાણ નથી, ઝીરો પરિમાણ. હવે રેખા આવે છે, રેખાને એક પરિમાણ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પહેલાં મેં બિંદુ ભણાવ્યું, બિંદુને એક પણ પરિમાણ નથી, રેખાને એક પરિમાણ છે. હવે સમતલ લઈએ, તો સમતલ આપણે શીખી ગયા છે તે પ્રમાણે આ રીતે સમતલની આકૃતિ દોરીએ છીએ. તો સમતલને, સમતલને શું હોય? એની લંબાઈ હોય અને એની પહોળાઈ હોય. તો લંબાઈ અને પહોળાઈ મતલબ કે બે પરિમાણ થયા. તો સમતલને કેટલા પરિમાણ હોય? બે પરિમાણ હોય. બિંદુને ઝીરો પરિમાણ, રેખાને એક પરિમાણ, સમતલને બે પરિમાણ. હવે આપણે લઈએ ઘન પદાર્થ. ઘન પદાર્થની આકૃતિ આપણે દોરતા આપણે આવડે છે. જો સમઘન લંબઘન તમે દોર્યા હશે, પહેલાં આવો એક ચોરસ દોરી દેવાનો, એની ઉપર એક આવો ચોરસ દોરી દેવાનો. ચોરસ કે લંબચોરસ તમે દોરી શકો છો. પછી આ રીતે લાઈન જોડી દેવાની, આ લાઈન જોડી દેવાની, આ લાઈન જોડી દેવાની, આ લાઈન જોડી દેવાની. બરાબર છે. આને કહીશું આપણે એની લંબાઈ, આ એની પહોળાઈ, આ એની ઊંચાઈ. કેટલા પરિમાણ હોય? કોઈ પણ લંબઘન પદાર્થને કે સમઘન પદાર્થને ત્રણ પરિમાણ હોય. લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને એની ઊંચાઈ પણ હોય. તો આને કેટલા પરિમાણ આવ્યા ભાઈ? ત્રણ પરિમાણ આવ્યા. તો આ એટલે આ વસ્તુનો ઉલ્લેખ એટલે જ કરેલો છે કે તમે ઘન પદાર્થથી ચાલુ કરો તો ઘન પદાર્થ, સમતલ, રેખા, બિંદુ સુધી ત્રણ ચરણનો વિચાર કરો તો પ્રત્યેક ચરણમાં આપણે એક 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 વિસ્તરણથી વંચિત થઈએ છીએ. એને આપણે પરિમાણ કહીએ છીએ. આ માટે એવું કહેવામાં આવે છે કે એક ઘન પદાર્થ હોય ને ત્રણ પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. સપાટી હોય તો એને બે પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. રેખા હોય તો એને એક પરિમાણ હોય, ખાલી લંબાઈ. અને બિંદુ હોય તો એને શૂન્ય પરિમાણ હોય, એને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બરાબર ને? હજુ આપણે આગળ વધે, ચાલો સાંભળતા રહેજો. યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં પણ રજૂ કર્યા. ભાઈ એમણે પોતાના સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સ નામના પુસ્તક એકમાં 23 વ્યાખ્યાઓ આપીને કરી. પુસ્તક એક એટલે એલિમેન્ટ્સનું પહેલું ચેપ્ટર. પહેલાં ચેપ્ટરની અંદર પુસ્તક એક, આપણે આપણે કેવું બોલે, કોઈ ચોપડી હોય ને તો ચેપ્ટર એક, ચેપ્ટર બે, ચેપ્ટર ત્રણ. તો યુક્લિડે શું નામ આપેલું? પુસ્તક એક, પુસ્તક બે, પુસ્તક ત્રણ. એમાં પહેલું પુસ્તક એટલે કે પહેલા ચેપ્ટરમાં એને ટોટલ 23 વ્યાખ્યાઓ આપેલી હતી. એક માર્કના સવાલ જવાબમાં પૂછી શકાય કે પહેલા ચેપ્ટરમાં કેટલી વ્યાખ્યા હતી? 23. આમાંને કેટલી એક વ્યાખ્યા નીચે આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ આપણે નીચે વધીશું તો તમને જાત જાતની બધી વ્યાખ્યાઓ અને બધું જાણવાનું મળશે. બરાબર છે. પણ આ વ્યાખ્યાઓ આપણે આજના વિડીયોમાં નથી જોવાના, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.